विद्यार्थी मित्रों, अपने गया लेक्चर सुधी में संख्या 4.4 ना दाखला जोई गया, 4.3 सुधी जोई गया था। अब अपने जो है नवी थियरी आ जाए तो त्रिकोण ना अंग, तो त्रिकोण एटले शुं? पहले तो याद रखजो कि त्रिकोण त्रण रेखाखंडो थी बनती बंद आकृति से कहेवाय त्रिकोण। त्रण रेखाखंडो, कितना रेखाखंडो? त्रण रेखाखंडो थी बनती बंद आकृति, એને શું કહેવાય? ત્રિકોણ। હવે ત્રિકોણમાં અંગો, તો ત્રિકોણ છે આ ત્રિકોણ, તો ત્રિકોણના અંગોની અંદર 3-6 અંગો, તો કેટલા અંગો? 6 અંગો। ત્રિકોણના કેટલા અંગો છે? કુલ 6 અંગો, તો 6 અંગોની અંદર આ એક બાજુ, બે બાજુ અને ત્રણ બાજુ, કેટલી બાજુ? 3 બાજુ, કેટલી બાજુ? 3 બાજુ, અને એક ખૂણો, બે ખૂણા અને ત્રણ ખૂણા, કેટલા? 3 ખૂણા। ત્રિકોણના કુલ કેટલા અંગો છે? 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા। ફરી સમજ્યું? ત્રિકોણ, ત્રિકોણ એટલે 3 રેખાખંડથી બનતી બંધ આકૃતિની કહેવાય ત્રિકોણ, અને ત્રિકોણમાં કેટલી બાજુઓ? 3 બાજુ અને 3 ખૂણાઓ હોય છે। ફરી સમજ્યું? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.4। प्रश्न एक, त्रिकोण एबीसी की काची आकृति दो, बिंदु पी ने तेना अंदर ना भाग में, बिंदु पी ने अंदर ना भाग में अने क्यू ने बाहर ना भाग में दर्शाओ। आपने दर्शावा कहे छे, पछी सवाल कर्यो छे शुं बिंदु ए तेना अंदर ना के बाहर ना भाग में छे? बिंदु ए ए तेना अंदर ना के बाहर ना भाग में छे ए सवाल कर्यो छे। એટલે પહેલા આપણે કાચી આકૃતિ દોરીએ કે ત્રિકોણ એ બી સી, આ ત્રિકોણ એ બી સી દોર્યો। હવે શું કહે છે? બિંદુ પી તેના અંદરના ભાગમાં છે, તો આ બિંદુ પી અંદરના ભાગમાં, અને ક્યુ બિંદુ ક્યાં છે? તેના બહારના ભાગમાં। ક્યુ બિંદુ ક્યાં છે? બહારના ભાગમાં। શું બિંદુ એ એ અંદરના કે બહારના ભાગમાં છે? તો જુઓ, બિંદુ પી અંદરના ભાગમાં છે, પી બિંદુ અંદરના ભાગમાં, ક્યૂ બિંદુ બહારના ભાગમાં, અને ત્રિકોણ થી ઉપર કયા બિંદુઓ છે? તો એ બી અને સી। ત્રિકોણ એ બી સી પર એ બી સી બિંદુઓ છે, પણ શું એ એ એના અંદરના કે બહારના ભાગમાં છે? તો ના, બિંદુ એ એની ત્રિકોણ એબીસીના અંદરના ભાગમાં કે બહારના ભાગમાં નથી। ત્રિકોણનું શિરોબિંદુ એ એ એ એના અંદરના ભાગમાં બહારના ભાગમાં શિરોબિંદુ આવેલું નથી। પડી સમજ્યા? કેમ? તો એ એની ઉપર આવેલું છે, એટલે અંદરના ભાગમાં પી છે, બહારના ભાગમાં શું છે? ક્યુ। માટે આ શું? એ બિંદુ એ અંદરના ભાગમાં અને બહારના ભાગમાં છે બંને માંથી, તો કોઈમાં અંદરના ભાગમાં પણ નથી કે બહારના ભાગમાં પણ નથી। પડી સમજ્યા? આગળ જોઈએ પ્રશ્ન બે। પ્રશ્ન બે જોઈએ, નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લો। પહેલો પ્રશ્ન છે, કોઈ પણ 3 ત્રિકોણના નામ, ત્રિકોણના નામ કેટલા કયા છે? 3, 1, 2 અને 3 ત્રિકોણના નામ। હવે જો નામ જોઈએ તો પહેલો ત્રિકોણ, આખો ત્રિકોણ એ બી સી બનશે મોટો ત્રિકોણ, તો પહેલો ત્રિકોણ કયો બને? ત્રિકોણ એ બી સી। બીજો ત્રિકોણ, તો આ એ બી સી આખો મોટો બન્યો। બીજો ત્રિકોણ કયો બને? એ બી ડી, આ ત્રિકોણ બને છે, જુઓ કયો ત્રિકોણ? એ બી અને ડી, તો ત્રિકોણ એ બી ડી। આગળ ત્રીજો ત્રિકોણ, તો એ બી સી, જો આ ત્રિકોણ બને છે ત્રિકોણ એ બી સી, તો ત્રિકોણ એ ડી સી। ત્રણ ત્રિકોણ મળી ગયા, મળી ગયા ત્રણ ત્રિકોણ, આખો એ બી સી, એ બી ડી અને એ ડી।
ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ ચતુષ્કોણના અંગો.
અને પહેલાં આપણે જોયું ત્રિકોણના અંગો અને એના સદયના દાખલા. હવે જોઈએ ચતુષ્કોણ. તો આ એક ચતુષ્કોણ છે, આ એક શું છે, ચતુષ્કોણ એ બી સી અને ડી. આ ચતુષ્કોણના અંગો એટલે ત્રિકોણમાં શું હતા અંગો, ત્રણ ખૂણા અને ત્રણ બાજુ છ અંગો હતા ને, એમ ચતુષ્કોણમાં કેટલી બાજુ, ચાર બાજુ. કેટલા ખૂણા, ચાર ખૂણા. ચાર ખૂણા છે, એક બે ત્રણ ચાર, ચાર ખૂણા. એક બાજુ, બે બાજુ, ત્રણ બાજુ અને ચાર બાજુ. ચાર બાજુ છે તો ચાર ખૂણા ચાર બાજુ. અને બીજા એક જુઓ, સામ સામેના ખૂણા ચતુષ્કોણમાં આ ખૂણો અને આ ખૂણો સામ સામેનો કહેવાય, તો એને જોડતો રેખાખંડ. સામ સામેના ખૂણાઓને જોડતો રેખાખંડ એટલે કહેવાય વિકર્ણ. શું કહેવાય, વિકર્ણ. તો વિકર્ણ બન્યો એક એસી. અને બી અને ડી સામ સામેના ખૂણાઓને જોડતો વિકર્ણ કયો બન્યો, બીડી. એટલે કેટલા વિકર્ણ આવે, બે વિકર્ણ. કુલ કેટલા અંગો થયા ચતુષ્કોણના, ચાર બાજુ ચાર ખૂણા બે વિકર્ણ. એટલે ચાર ને ચાર આઠ, આઠ ને બે દસ. કુલ કેટલા અંગો, દસ અંગો. ચતુષ્કોણને કુલ કેટલા અંગો હોય, દસ. કયા કયા, ચાર બાજુ ચાર ખૂણા અને બે વિકર્ણ. હવે સમજણ પડી. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.5. પહેલો પ્રશ્ન છે કે ચતુષ્કોણની કાચી આકૃતિ, એટલે કે આપણે કોઈ પણ ચતુષ્કોણ દોરી લેવાનો. આ આપણે ચતુષ્કોણ દોર્યો એ બી સી અને ડી કાચી આકૃતિ. તેના વિકર્ણો દોરી, શું દોરવાના છે, વિકર્ણો, અને એના નામ આપવાના છે. તો જુઓ, ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એટલે આ એ બિંદુની સામેનું કયો ખૂણો, સી. તો એને જોડતો રેખાખંડ એટલે કયો કહેવાય, એસી. તો વિકર્ણો કયા થાય, વિકર્ણોના નામ આપવાના છે ને, તો એસી રેખાખંડ. બીજો વિકર્ણ તો બી ખૂણાની સામેનો ખૂણો ડી. તો બીડીને જોડતો રેખાખંડ એટલે બીડી વિકર્ણ. પડી સમજણ, વિકર્ણ ચતુષ્કોણમાં કેટલા હોય, બે. આગળ, વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, તો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળે છે ઓ બિંદુમાં. આપણે જ્યાં છેદે છે એને ઓ બિંદુ દર્શાવીએ, તો વિકર્ણો બે ચતુષ્કોણના અંદરના ભાગમાં ઓ બિંદુ ઉપર મળે છે. તો વિકર્ણો ચતુષ્કોણના અંદરના ભાગમાં કયા બિંદુએ, તો ઓ બિંદુએ મળે છે. પડી સમજાય, આપણને શું સવાલ હતો કે કાચી આકૃતિ દોરવાની, આપણે દોરી ચતુષ્કોણ એબીસીડીની કાચી આકૃતિ, એના વિકર્ણ દોરવાના એટલે સામ સામેની ખૂણાઓમાંથી જોડતો રેખાખંડ એને કહેવાય વિકર્ણ. તો એસી વિકર્ણ અને બીડી વિકર્ણ થઈ ગયો. એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહાર, તો વિકર્ણો અંદરના ભાગમાં મળ્યા, બહાર એટલે કે આનો બહારનો ભાગ, અને અંદરના ભાગમાં મળે છે ને, તો આપણે જવાબ લખવાનો વિકર્ણો અંદરના ભાગમાં, અને કયો બિંદુ આપણે દર્શાવ્યું, ઓ, તો ઓ બિંદુએ મળે છે. પડી સમજણ બધાને. આગળ જોઈએ પ્રશ્ન બે. આગળ જોઈએ પ્રશ્ન બે. પ્રશ્ન બે છે, ચતુષ્કોણ કે એલ એમ એન ની કાચી આકૃતિ દોરો. તો કયો ચતુષ્કોણ દોરવાનો છે, કે એલ એમ એન, એની આપણે એક આકૃતિ દોરી દઈએ. આ ચતુષ્કોણ દોરી દીધો, કે એલ એમ અને એન ચતુષ્કોણ દોર્યો. ચતુષ્કોણ કે એલ એમ ની કાચી આકૃતિ દોરો. પછી કહ્યું છે સામ સામેની બાજુની જોડ લખો. હવે સામ સામેની બાજુ એટલે કે આપણે બ્લેકબોર્ડ લઈ લઈએ, એની આ બાજુ અને એની ઉપરની બાજુ, બે સામ સામેની બાજુ કહેવાય એવી રીતે. તો સામ સામેની બાજુ એક આ કે એલ અને એમ એન થશે, કે એલ અને એન એમ બે થશે. તો કે એલ રેખાખંડ અને એન એમ રેખાખંડ, આ પહેલી જોડ મળી. બીજી જુઓ, એક આ બાજુ અને એક આ બાજુ છે સામસામેની,
બીજી જોડ કઈ થશે? કેએન અને બીજી કઈ થશે? કેએન અને એનએમ થશે, બે સામસામેની. સામસામે એટલે એકબીજાની સરખી સામે હોય. આની સામે આ બાજુ છે અને આની સામે આ બાજુ છે, પડી સમજાય? એવી રીતે સામસામેના ખૂણાની જોડ. તો સામસામેના ખૂણા એટલે આ કે ખૂણો, એની સાથે એમ ખૂણો આવશે. તો કે અને ખૂણો કે, અને બીજો શું આવશે? ખૂણો, કયો ખૂણો આવશે? એમ. બીજી જોડ કઈ બનશે? ખૂણો એન. એની સાથે કયો ખૂણો આવશે? એલ. ખૂણો એન અને ખૂણો એલ. ખૂણો એન અને ખૂણો એલ એ સામસામેની જોડના ખૂણા છે. એવી રીતે કે અને એમ પણ સામસામેની જોડના ખૂણા છે. આગળ ત્રીજો પ્રશ્ન છે, પાસ પાસેની બાજુઓની બે જોડ. હવે પાસ પાસે ને એટલે એક બાજુ બાજુમાં હોય, આ બાજુ અને આ બાજુ પાસ પાસે છે. એવી રીતે આ બાજુ અને આ બાજુ પણ પાસ પાસે છે. તો આવી દરેક પાસ પાસેની બાજુઓની જોડ લખવાની છે. તો પાસ પાસેની બાજુઓની જોડ, એમાં એક બાજુ પહેલા લઈ લઈએ આપણે, આ કેએન. કેએન બાજુ લઈ લઈએ. તો કેએન અને કયો આવશે? કેએન ની સાથે એનએમ આવશે. એનએમ જે બાજુ બાજુમાં છે, એક આ બાજુ છે ને એક આ બાજુ છે, બાજુ બાજુમાં છે. એવી રીતે કેએન ની સાથે એનએમ આવ્યો, એમ કેએન ની સાથે કેએલ પણ આવે. તો એવી રીતે બીજી જોડ બનશે કેએન ની સાથે, કેએન ની સાથે કેએલ પણ જોડ બનશે. બનશે કેએન અને કેએલ એ પણ પાસ પાસે ના કહેવાય. એવી રીતે બીજો કે બિંદુ લીધું, હવે આ એલ વાળું લઈ લઈએ. તો એલ માટે કઈ બાજુ આવશે? આ કે એલ. કઈ બાજુ? કે એલ. અને કે એલ ની સાથે એલ એમ, પાસ પાસેની થઈ ગઈ. એવી રીતે હવે આપણે આ એન કે એન લીધી, કે એલ લીધી, હવે આ એલ એમ લઈએ. કઈ બાજુ લઈએ? એલ એમ. તો એલ એમ રેખાખંડ અને જુઓ, એલ એમ લીધો, આ એલ એમ. એલએમ ના રેખાખંડની બાજુની એક બાજુ કેએલ આવશે. કઈ બાજુ આવે છે? કેએલ. તો કેએલ અને એલએમ તો આવી ગયું. જુઓ, એલએમ અને કેએલ આવી ગયું. તો બીજી કઈ લખવાની? એલએમ અને એનએમ. કઈ આવે? એલએમ અને એનએમ. પડી સમજણ? પડી સમજણ? ચાર બાજુઓની જોડો કઈ કઈ થઈ? તો એક કેએન કેએલ, કેએલ એલએમ, કેએન એનએમ અને એલએમ અને એમએન, ચાર જોડ થઈ ગઈ પાસ પાસેની. તો એ રીતે લખવાનું. પડી સમજાય? હવે ખૂણાઓ જોઈએ. પાસ પાસેના ખૂણાઓની બે જોડ. કેટલી જોડ કઈ છે? બે. આપણે તો પાસ પાસેની બાજુઓની ચાર જોડ લખી, વાંધો નહીં. આપણે બે જોડ લખીએ તોય વાંધો આવે નહીં. પડી સમજાય? હવે પાસ પાસેના ખૂણાઓની જોડ. તો પાસ પાસેના ખૂણાઓની જોડની અંદર આ ખૂણો છે કે, આ ખૂણો છે કે. તો કે ની પાસેનો ખૂણો એક કયો થાય? એલ. અને બીજો ખૂણો કયો થાય? એન. ખૂણા કે ની પાસેનો ખૂણો એક એલ થાય અને એક ખૂણો કયો થાય? એલ. એમાં પણ ચાર જોડ મળશે, એમાંથી ગમે તે બે લખવાની. ખૂણા કે સાથે કયો આવશે? કે ની સાથે એલ. કે ની સાથે એક એલ આવશે અને કે ની સાથે એક શું આવશે? કે અને એન. એક કે ની સાથે એલ અને એક કે ની સાથે એન આવશે. પડી સમજે? એવી રીતે હવે આપણે લઈ લઈએ આ એમ બિંદુ લઈ લઈએ. ચલો, તો એમ ની સાથે એક વખત એલ આવશે અને એમ ની સાથે એક વખત શું આવશે? એન. એમ અને એન અને એમ અને એલ. પડી સમજણ? સામસામેના ખૂણા ના સમજણ પડે ને તો જુઓ, લાગે કન્ફ્યુઝન તો શું કરવા જોવાનું? દરેક ખૂણા બબે વખત આવવા જોઈએ, બે થી વધારે વખત નહીં, ઓછા વખતે નહીં. તો જુઓ, કે બે વખત છે, એલ આ એક અને બે વખત છે,
એન એક અને બે વખત છે, એવી રીતે એમ પણ બે વખત છે. તો આ ચાર ચાર જોડ છે એ શું છે? પાસ પાસેના ખૂણાઓની જોડ. એવી રીતે બાજુઓમાં પણ કે એન કે એલ બે વખત, એન એમ એન એમ બે વખત, કે એલ કે એલ અને એલ એમ એલ એમ છે. તો આ શું છે? પાસ પાસેની જોડના ખૂણા અને બાજુ. પડી સમજાણ? શું કરવાનું? ધ્યાન રાખવાનું, આકૃતિ દોરવાની. પાસ પાસે એટલે નજીક નજીકના, અને સામ સામે એટલે આજુબાજુના ખૂણાઓ હોય એની જોડ લખવાની. આઈ હોપ બધાને આ લેક્ચરની અંદર સમજણ પડી ગઈ હશે. આપણે હવે નેક્સ્ટ જોઈશું.